નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્કના આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર ગુરુવારે રાત્રે 9 કલાકે રિયલ નેટવર્ક ઉપર શિક્ષણ વિશ્વ કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. વિદ્યાર્થી વાલીને શિક્ષણ જગતના સમાચાર આપવાનો નમ્ર પ્રયાસ છે. ઉપરાંત નોકરી માટે અલગ અલગ જગ્યાની અરજીઓ કરતા જે ઉમેદવારો છે, નોકરી શોધતા ઉમેદવારો છે, તેના માટે પણ અમે થોડી જાણકારી આપવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. તો રિયલ નેટવર્ક શિક્ષણ વિશે કાર્યક્રમ દર ગુરુવારે રાત્રે 9 કલાકે આપની સમક્ષ રજૂ થાય છે. આ કાર્યક્રમમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. ચાલો વાત કરીએ શિક્ષણ જગતના સમાચારની. પણ શું વાત કરવી, જ્યાં કોરોનાનો ડોળો ચારે તરફ ફરી વળ્યો હોય અને અત્યારે ત્રીજી લહેર પીક તરફ જઈ રહી છે, ત્યારે શિક્ષણ તંત્ર જે રાબેતા મુજબ થયું હતું એ ઘણું બધું ડિસ્ટર્બ થયું છે. 1-9 ધોરણ ઓનલાઈન એજ્યુકેશન શરૂ થયું છે. હવે શાળાએ 1-9 ધોરણના બાળકો જતા નથી, એટલે ઘેરે છે, અને ઘેરે ઓનલાઈન એજ્યુકેશન બાળક ભણે છે, અને ત્યાર પછી ઘેરે વાલી સાથે ફ્રી છે. 10, 11 અને 12 આ મોટા વિદ્યાર્થીઓ ઓફલાઈન શાળાએ ભણવા જાય છે. COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરીને શાળાઓ ઓફલાઈન એજ્યુકેશન આ મોટા વિદ્યાર્થીને આપે છે. યુનિવર્સિટીની અંદર ભણતા વિદ્યાર્થીઓ પણ અત્યારે ભણવા જાય છે, પણ ઓનલાઈન એજ્યુકેશનનો વિકલ્પ છે. ઘણી બધી પરીક્ષાઓ લેવાની હતી, એ ઓનલાઈન પરીક્ષા લેવા માટેની તૈયારી થઈ છે અને ઓનલાઈન પરીક્ષા લેવાશે. ઓફલાઈન પરીક્ષાઓ ઘણી બધી રદ પણ કરવામાં આવી છે. કોરોનાની આ ત્રીજી લહેર ઓમિક્રોન દહેશત છે, ભય છે. કદાચ પહેલી લહેર અને બીજી લહેર જેટલી મોતનો ડર નથી, અથવા એવું કંઈ થશે મંગળ એવો ડર નથી, પણ કોરોના થશે તો શું, એ સામાન્ય પ્રશ્ન કોઈને પણ છે. અને સૌથી મોટો પ્રશ્ન, ધંધા રોજગાર બંધ થઈ જશે, લોકડાઉન લાગશે, બાળકોના ભવિષ્યનું શું, અને કદાચ આ લોકડાઉનના ભયથી અથવા આ કોરોનાના કારણે ધંધા વેપારને જો નુકસાન થશે, એને કારણે અત્યારથી લોકો કામકાજ કરવામાં, બિઝનેસ કરવામાં ડરી રહ્યા છે. કાપડ માર્કેટમાં કાપડના ઓર્ડરો હવે સ્ટોપ, નહિવત જેવા થઈ ગયા છે. આમ ઘણા બધા ધંધાને અસર થાય એવું વાતાવરણ અત્યારે સમગ્ર દુનિયામાં, ભારતમાં, ગુજરાતમાં અને આપણા સુરતમાં સર્જાયું છે. ત્યારે આ શિક્ષણ જગતની જ વાત હોય તો 1-9 ધોરણના બાળકો ઘેરે અભ્યાસ કરી રહ્યા છે ઓનલાઈન. વાલીને વિદ્યાર્થીને ખૂબ નમ્ર વિનંતી છે કે નાના બાળકો છે, પરિસ્થિતિને કારણે આપણે ઘેરે ભણાવવાના છે, તો એને દરરોજ 2-3 કલાક એક સીટ ઉપર બેસે, લખવાની પ્રેક્ટિસ કરે, વાંચવાની પ્રેક્ટિસ કરે, એવો જો ખ્યાલ રાખશો તો જ્યારે ઓફલાઈન સ્કૂલે જઈને ભણવાનું થાય ત્યારે બાળકને તકલીફ ન પડે. અગાઉના 2 લહેરનો અનુભવ વાલીને વિનંતી છે, આપણો બોધપાઠ લઈને બાળકને એની કાળજી રાખીએ. દર્શક મિત્રો, શિક્ષણ જગતની વાત કરીએ તો મોટા મેડિકલની જો વાત કરીએ તો નીટ PGના એડમિશનો અટક્યા હતા. આમ તો 11 સપ્ટેમ્બરે PG માટેની જે નીટની પરીક્ષા લેવાની, પણ કોર્ટ મેટર થઈ, સુપ્રીમ કોર્ટ ઇન્વોલ્વ થઈ હતી, અને ફાઇનલ સુપ્રીમ કોર્ટના આદેશને નિર્દેશ પછી 12 જાન્યુઆરીથી PGના એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ખૂબ મોટી સંખ્યામાં આ PGની બેઠકો હોય છે. 45,000 પોસ્ટ ગ્રેજ્યુએટ MBBS પછી MD MSમાં અલગ અલગ સ્પેશિયાલિટી માટેની જે પોસ્ટ હોય છે, પોસ્ટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક, એની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અંદાજે ભારતમાં 45,000 જેટલી બેઠકો ઉપર એમની પરીક્ષા લેવાશે. 11 સપ્ટેમ્બરે પરીક્ષા નીટના એડમિશનમાં, નીટની લેવાની હતી PGના એડમિશન માટે, પણ કોર્ટ મેટર હતી, અને ખાસ કરીને શિક્ષણમાં તમે અનામત OBCને આપો, EWSને આપો, એના માટેની PL થયેલી. સુપ્રીમ કોર્ટે એ સાંભળીને એવો નિર્દેશ આપ્યો છે કે PGના એડમિશનમાં પણ અનામતનો લાભ મળવો જોઈએ. એટલે હવે જે બેઠકો છે, SC ST ને તો મળતી જ હતી, SC 15% હતી, ST 7.5% હતી, એ તો હતી જ, પણ વધારાની OBCને 27% બેઠકો PGના એડમિશનમાં અનામત મળશે. EWS આર્થિક વિકર, જે આર્થિક નબળા વર્ગ છે, એમના માટે 10%. આમ
37% નવું એડમિશન, નવું અનામત આવ્યું છે, જે હતું એના ઉપરાંત 22 અને 37 લગભગ 50% જેટલી અનામત, અને બાકીનામાં જનરલ કેટેગરીમાં એડમિશન મળી શકશે. તો સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ નીટમાં અનામતનો અમલ હવે શરૂ થઈ ગયો છે, સુપ્રીમ કોર્ટની મંજૂરી મળી ગઈ છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં આપણે શિક્ષણની વાત કરતા હોઈએ, અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જો વાત જ ન આવે, સમાચાર જ ન આવે, તો એ બરાબર નથી. કારણ કે સતત ધબકતી, નવું નવું કરતી આ યુનિવર્સિટી છે, અને એના નવા નવા હંમેશા લોકોને ઉપયોગી થાય એવા ફેરફારો હોયા છે. તાજેતરમાં જ આપણે જોઈએ છીએ કે 12મા ધોરણના પરિણામ પછી કોલેજના પહેલા વર્ષમાં જે પ્રવેશ આપવાનો હોય, હજુ સુધી એ પ્રવેશ સંપન્ન થયો નથી, અને કોલેજના પહેલા વર્ષનો અભ્યાસ હજુ શરૂ થયો નથી. એપ્રિલ મેમાં તો પરીક્ષાઓ લેવાયને વર્ષ આખું પૂરું થઈ જાય, પણ હજુ પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ નથી. આ મુદ્દો ધ્યાનમાં રાખીને કુલપતિશ્રી અને એકેડમિક કાઉન્સિલે એવો નિર્ણય લીધો છે કે અત્યારે 12મું ધોરણ ભણતા વિદ્યાર્થીઓ 10માની માર્કશીટને આધારે એડમિશન ફોર્મ ભરી શકશે, અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ઓટોમેટિક એના માર્ક્સ એના મેરિટમાં ગણાઈ જશે, અથવા ત્યારે વિદ્યાર્થી ભરશે. એટલે પ્રવેશ પ્રક્રિયા અને કેટલો અંદાજ છે એ અત્યારથી કોલેજોનો આવી શકે, તો એ માટે એની વ્યવસ્થા થઈ શકે. તો આમ ધોરણ 12 પછીની જે એડમિશન લેવાની છે એની નોંધણી શરૂ થઈ છે, અને 12મું ધોરણ જે વિદ્યાર્થી ભણે છે એ વિદ્યાર્થીઓ ધોરણ 10ની માર્કશીટ ઉપર આવનારું વર્ષ એટલે 2022-23ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષ પ્રમાણે એને કોલેજના પહેલા વર્ષમાં બીકોમ, બીબીએ, બીસીએ કે બીએસસી જેવી જે રૂટીન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ કોલેજમાં અભ્યાસ ચલાવે છે, એ એડમિશન માટે, પહેલા વર્ષના એડમિશન માટે અત્યારથી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 22-23ના વર્ષ માટે એની નોંધ લેશો. તાજેતરમાં સૈનિક સ્કૂલના એડમિશન માટે ઘણા બધા વાલી પોતાના બાળકને માટે મહેનત કરતા હોય છે, એની પરીક્ષા લેવાય છે. સૈનિક સ્કૂલ સોસાયટી તરફથી આખા ભારતમાં લગભગ 33 જેટલી સૈનિક સ્કૂલો છે, જે સૈનિક માટે જેવી તાલીમ હોય એવી તાલીમ સાથે બાળકોને ભણાવે છે, અને એમાં તાલીમ લીધેલો વિદ્યાર્થી એનડીએ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં એડમિશન મેળવે છે, અને ત્યાર પછી આર્મીમાં કે કોઈ પણ નેવીમાં કે એરફોર્સમાં અધિકારી બની શકે છે. તો ઘણા લોકો આ સૈનિક સ્કૂલમાં બાળકને ભણવા મોકલવા માટેની ઈચ્છા રાખતા હોય, એના માટે પ્રયાસ કરતા હોય. તો દેશભરની 37 સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા લેવાય, અને પરીક્ષા હમણાં ગયા રવિવારે લેવાઈ ગઈ. લગભગ ભારતભરના 176 શહેરોમાં સિટીમાં આની પરીક્ષા લેવામાં આવી છે. આ પરીક્ષા ધોરણ 6 પછી એડમિશન માટે, ધોરણ 9માં એડમિશન માટે આ પરીક્ષા લેવામાં આવી છે, અને વર્ષ 22-23ના વર્ષ માટે એડમિશન પ્રક્રિયા આ પરીક્ષાના આધારે થશે. તો સૈનિક સ્કૂલમાં એડમિશન લેવા ઈચ્છતા વ્યક્તિઓએ જેણે પરીક્ષા આપી છે એની પરીક્ષા સંપન્ન થઈ છે, દેશભરની 37 સૈનિક સ્કૂલમાં તમારે મેરિટ પ્રમાણે તમને એમાં સિલેક્શન મળશે. એક નવી વાત અને ખાસ એક મોટિવેશનની વાત છે, પણ શિક્ષણ સાથે સંકળાયેલી છે, તો એ વાત કરવાનું મને વધુ ગમશે, એટલે આ વાત મારે તમને કહેવી છે. કેરળમાં તિરુવનંતપુરમ જે શહેર છે એ શહેરમાં સફી વિક્રમ નામનો એક વ્યક્તિ છે. કોરોના કાળમાં છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે, એટલે આખો દિવસ ઘેરે જ હતા, અને દુનિયાભરનું ઓનલાઈન એજ્યુકેશન તમારા મોબાઈલમાં કોમ્પ્યુટરમાં તમને વિના મૂલ્યે મળતું હતું એવું પણ હતું. હા, કેરળના સફી વિક્રમે આ 2 વર્ષ જેટલા ઓનલાઈન અભ્યાસક્રમો, ડિગ્રી સર્ટિફિકેટ કોર્સના હતા, એ બધા ઓનલાઈન અભ્યાસક્રમ કર્યા, એની પરીક્ષાઓ આપી, અને આ 2 વર્ષમાં 145 ડિગ્રી અને સર્ટિફિકેટ એણે માત્ર ઓનલાઈન ભણીને મેળવ્યા છે. જો ભણવું જ હોય તો ઓફલાઈનની પણ જરૂર નથી, તમે ઓનલાઈન પણ તમારું નોલેજ અપડેટ કરીને આગળ ભણી શકો છો, પરીક્ષા આપી શકો છો.
સ્કૂલે જવાનો એક જ હેતુ હોય છે કે નવું જાણવું અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોને આપણે જવાબ આપી શકાય એના માટે સજ્જ થવું. તમે એ જ વસ્તુ ઓનલાઈન ઘેરે કરી શકો. કેરળના આ સફી વિક્રમે એનો દાખલો બેસાડ્યો છે. નાના મોટા 145 ડિગ્રી સર્ટિફિકેટો એમણે ઓનલાઈન પરીક્ષાઓ આપીને મેળવ્યા છે. અભિનંદન. પણ અમારા આ બાળકો જે ઓનલાઈન અત્યારે ભણી રહ્યા છે 1-9 ધોરણના, એ તમામને વિનંતી છે કે ઓનલાઈન એજ્યુકેશનમાં રસથી ભણજો. નવી નવી ટેકનિક ભણવા માટેની, નવા નવા આ પ્રોફેશનના વિડીયોઝ હોય તો એ શોધવા, અને તમારો સિલેબસનો જે કન્ટેન્ટ હોય, સિલેબસ જે હોય એને લગતી માહિતી સાંભળવી, વાંચવી અને પરીક્ષા આપવી, લખવાની પણ પ્રેક્ટિસ કરજો, એક જગ્યાએ બેસવાની પણ તકલીફ કરજો. ખરેખર એણે લગભગ દુનિયાના જુદા જુદા 16 દેશોમાંથી, 16 દેશોની યુનિવર્સિટીમાંથી 145 ડિગ્રી સર્ટિફિકેટ એમણે પ્રાપ્ત કર્યા છે. એવું આ ભારતના કેરળના આ એક સફી વિક્રમ નામના વ્યક્તિએ આ કામ કર્યું છે. આપણે આગળ વધીએ. ક્લેટ, જે લોકો કોમન લો એડમિશન ટેસ્ટ, જેમ IIM હોય, IIT હોય, એમ લો કોલેજ જે છે એના એડમિશન માટે, જે સ્ટાન્ડર્ડ લો કોલેજો છે એના એડમિશન માટે ક્લેટ, એને કોમન લો એડમિશન ટેસ્ટ કહેવામાં આવે છે. એ પરીક્ષા 2022ની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 8 મેએ એની પરીક્ષા લેવાશે. વિદ્યાર્થીઓ, ખાસ કરીને કોલેજના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ, કોલેજ પૂરી કરી દીધી હોય એની બ્રાન્ચ, એ તમામને વિનંતી છે કે આવનારો સમય કાયદા કાનૂન ટેક્સ કરવેરાની ખૂબ માયાજાળ છે અને એમાં વકીલ અને સારા વકીલની ખૂબ જરૂરિયાત પણ છે અને એક વ્યવસાય તરીકે ખૂબ સારો વ્યવસાય વકીલાતનો પણ છે, એડવોકેટ્સનો પણ છે. અને એ સારી લો કોલેજમાં તમે જો આ LLB LLM કર્યું હોય તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના તમે સારા વકીલ અને ભવિષ્યમાં જજ બનવા સુધી તમારી કારકિર્દીને ઘડી શકો. તો આ કોમન લો એડમિશન ટેસ્ટ ક્લેટ કહેવામાં આવે છે, એની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. 8 મેએ એના ફોર્મ આની પરીક્ષા લેવાશે. આ તમને જાણ માટે. વર્તમાન કોરોનાને કારણે GTOની પરીક્ષા જે ઓફલાઈન લેવાની હતી એ મોકૂફ રાખવામાં આવી છે. જે 20-1 થી GTOની પરીક્ષાઓ શરૂ થવાની, ડિગ્રી ડિપ્લોમા સેમેસ્ટર 3ની પરીક્ષા 20 જાન્યુઆરીથી શરૂ થવાની હતી. GTO એ હાલ પૂરતી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓનલાઈન પરીક્ષા એની લેવાશે, એના માટે તમને તારીખ પાછળથી જાહેર કરવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એક્શનલ અભ્યાસક્રમો માટે તમે ઘર બેઠા પણ ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો. કોલેજ જવું જ એવું હોતું નથી. BCOM, BBA, MCOM, MA વગેરે, MBA એવા ઘણા અભ્યાસક્રમ એવા છે કે જે એક્શનલ ઘર બેઠા પરીક્ષા આપી શકાય છે. વર્ષ 21-22નું શિડ્યુલ લેટ ચાલતું હતું, હજી પહેલાં વર્ષની એડમિશન પ્રક્રિયા ચાલે છે, પણ આ વર્ષ પૂરું થાય એ પહેલાં સ્નાતક અને અનુસ્નાતક BCOM, BBA એક્શનલ કરવા માગતા હોય એના માટે, MCOM, MA વગેરે એક્શનલ કરવા માગતા હોય એના ફોર્મ 12મી તારીખથી ઓનલાઈન ભરાઈ રહ્યા છે. તો ઘર બેઠા ડિગ્રી મેળવવા માગતા આ વિદ્યાર્થીઓ આ પરીક્ષા 21-22ના વર્ષ માટેનું, આ વર્ષ માટેની તેઓ ફોર્મ ભરી શકે છે. PhD બનવા માટે, PhD ડિગ્રી મેળવવા માટે, જે આપણે ડોક્ટરેટ કહીએ છીએ, એના માટે તમારે પરીક્ષા પાસ કરવાની હોય, પછી યુનિવર્સિટી તમને ગાઈડ ફાળવે, સબ્જેક્ટ આપે અને એ સબ્જેક્ટ ઉપર તમે થીસીસ લખો તો PhD ડિગ્રી મળતી હોય છે. તો PhD જેમને થવું હોય એના ફોર્મ પણ અત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ભરાઈ રહ્યા છે અને 17-7 ફેબ્રુઆરી એટલે 7મી ફેબ્રુઆરી સુધી તમે ઓનલાઈન યુનિવર્સિટીના ફોર્મ ભરી શકો છો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એક નવો ફેરફાર, જે કદાચ તમામ વિદ્યાર્થીઓને જાણવો જરૂરી છે એવો એક ફેરફાર અને બહુ સારો આવકારપાત્ર નિર્ણય લીધો છે. નવી એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય એજ્યુકેશન શિક્ષણ પોલિસી જાહેર થઈ ગઈ છે. એનો અમલ કરવા માટેના નિર્ણયો લેવાઈ ગયા છે અને યુનિવર્સિટી નવી પોલિસી પ્રમાણે અભ્યાસક્રમો અને એના માટેની તૈયારી કરી રહી છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે ભણતા વિદ્યાર્થીઓને ખાસ નોંધ
કે જો તમારો આવનારા સમયમાં અભ્યાસક્રમ બદલાય અને તમે જૂની પરીક્ષા આપવાની તમારી બાકી હોય તો હવે તમારે બે ટ્રાય તમને જૂના અભ્યાસક્રમ પ્રમાણે તમને ટ્રાય આપવાની તક મળશે. બે ટ્રાયમાં તમે પાસ નહીં થાવ તો તમારે નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવાની આવશે. તો જે વર્ષમાં કોલેજના જે વર્ષમાં જે સેમેસ્ટરમાં અભ્યાસક્રમ બદલાશે અને એ અભ્યાસક્રમ બદલાય એ સમયે જૂના અભ્યાસક્રમમાં ભણતા વિદ્યાર્થીને એટીકેટી આવે અથવા તો નપાસ થાય તો જૂના અભ્યાસક્રમની ટ્રાય તે બે વખત કરી શકશે અને ત્યાર પછી જો નપાસ થાય એટલે તો એને નવા અભ્યાસક્રમમાં પરીક્ષા આપવાની થશે. નવા એડમિશન લેતા હશે એને તો નવી જ પરીક્ષા છે, પણ જૂના નપાસ થયેલા વિદ્યાર્થીને જૂના અભ્યાસક્રમમાં બે ટ્રાય સુધી એ પરીક્ષા આપી શકશે એવો પણ નિયમ આવ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાસ કરીને કુલપતિ કે એન ચાવડા આવ્યા પછી નવા નવા અભ્યાસક્રમો જે શરૂ થઈ રહ્યા છે એમાંના ગઈ એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં જે અભ્યાસક્રમોની મંજૂરી મળી, ડિપ્લોમા ઇન હેલ્થ કેર ઇન્સ્પેક્ટર ડિપ્લોમા ઇન હેલ્થ કેરવાળું તો અત્યારે હેલ્થના માટે ખૂબ સારા મેન પાવરની જરૂર છે હેલ્થ કેર માટે, એના અભ્યાસક્રમ શરૂ થયા છે. ફાયર સેફ્ટી ટેકનિશિયન ફાયર સેફ્ટી માટેના ટેકનિશિયનના પણ અભ્યાસક્રમો થયા છે. લેબ ટેકનિશિયન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોર્સ તો આ બધા કોર્સની યુનિવર્સિટીએ મંજૂરી આપી છે. જે કોલેજ આ કોર્સ શરૂ કરવા માગતા હશે એ યુનિવર્સિટીના મંજૂરીથી વિદ્યાર્થીઓને ભણાવી શકશે. વિદ્યાર્થીને વિનંતી છે કે અત્યારે લેબ ટેકનિશિયન હોય કે ફાયર સેફ્ટીના ટેકનિશિયન હોય કે હેલ્થ કેર ઇન્સ્પેક્ટર હોય તો એની પરીક્ષા આપીને સરકારી નોકરી માટે તમે ચોક્કસ સારો પ્રયાસ કરી શકો અને સફળ પણ થશો. તમને ખૂબ ખૂબ શુભકામના. દર્શક મિત્રો, આપણે શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં બીજો ભાગ એટલે નોકરી માટેનો હોય છે અને એ નોકરી માટેની માહિતી અમે માત્ર તમારા સુધી લાવવાનો નમ્ર પ્રયાસ કરીએ છીએ. બાકીની ફોર્મ ભરવું એની તૈયારી કરવી એ તમારા પર છોડીએ છીએ. અમારો આશય તો નોકરી માટેની જાણકારી તમારા સુધી આવે એટલો અમે પ્રયાસ કરીએ છીએ. તો આ શિક્ષણ વિશ્વ કાર્યક્રમમાં જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હશે એને અમે તમે રિકોલ કરીને તમારી નજર સમક્ષ મૂકીએ છીએ જેથી કરીને તમે એનો લાભ લઈ શકો. સિક્યુરિટી અને એક્સચેન્જ જેને સેબી કહેવામાં આવે છે, શેર બજારમાં કામ કરતા હોય સેબીના શબ્દથી તો કોઈ અજાણ હોય જ નહીં. શેર બજારનું જે ટ્રેડિંગ થાય એની જે ઓથોરિટી છે કંટ્રોલ ઓથોરિટી એને સેબી કહેવાય અને સેબીનો લોંગ ફોર્મ છે સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. જેમ બેંકની કંટ્રોલ ઓથોરિટી આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમ શેર બજારની કંટ્રોલ ઓથોરિટી એ સેબી છે સિક્યુરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એમાં જનરલ સ્ટીમ, લીગલ સ્ટીમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વિભાગ, રિસર્ચ સ્ટીમ અને ઓફિશિયલ લેંગ્વેજ સ્ટીમમાં ઓફિસર ગ્રેડ એ જેને આસિસ્ટન્ટ મેનેજર કહેવાય એવી લગભગ 120 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે સેબીમાં. પાત્રતા ધરાવતા ઉમેદવારે સેબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને 24 જાન્યુઆરી સુધીમાં પરીક્ષાનું ફોર્મ તમારે ભરવાનું અરજી કરવાની રહેશે અને એની લગભગ માર્ચ કે એપ્રિલ મહિનામાં એની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે, એની પરીક્ષા લેવામાં આવશે. તો વયમર્યાદા 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ, 30 વર્ષ સુધીની હોવી જોઈએ, અનામતને 2-3 થી 5 વર્ષની એમાં છૂટછાટ હોય છે. જનરલ કેટેગરીના એને ઉમેદવારની 1000 અને એસસી એસટી હોય એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. એક્ઝામ ફેઝ 2 ઓનલાઈન એક્ઝામ લેવાશે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પેપર 2ની, સિવાયનું પેપર 20 માર્ચ 2022ના રોજ યોજાશે અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પેપર 2 એ 3 એપ્રિલ 2022ના રોજ લેવાશે. આમાં લાયકાત શું? ખરેખર જે સ્ટાન્ડર્ડ ભણેલા છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા છે, સારો સ્કોર સાથે ભણેલા છે એ લોકોએ આ સેબીમાં ઓફિસર બનવાની તક મેળવવી જોઈએ. કોઈ પણ વિષયમાં તમે ગ્રેજ્યુએટ થયા હો પણ તમે બીટેક કે બી આઈઆઈટીમાં કર્યું હોય, એલએલબી કર્યું હોય, કોઈ પણ વિષયમાં તમે માસ્ટર એમકોમ એમબીએ કર્યું હોય, સીએસીએસ કર્યું હોય, એમએમકોમ કર્યું હોય, એમબીએ કે પીજીડીએમ એમસીએ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે, તમને વેબસાઇટ ઉપરથી તમે
કઈ પોસ્ટ માટે કઈ લાયકાત છે તેમ ડિટેલમાં જાણી શકશો. અરજી જે કરવાની છે પણ બહુ સહેલી છે, www પછી સેબી sebi.gov.in પર જઈને અરજી તમે કરી શકશો. તો દર્શક મિત્રો, આ માહિતી તમારા સુધી છે. આપણે બીજી પણ જાહેરાત જોઈએ. આવી જાહેરાત તો જે આવે છે અમે માત્ર તમારા સુધી પહોંચાડીએ છીએ. આ લોકલ, આપણી સુરત શહેરમાં રહેતા લોકોને તો આ સ્થાનિક કહેવાય. અને સુરત મહાનગરપાલિકામાં કાર્યપાલક ઇજનેરની ભરતી આવી રહી છે. ખાલી પડેલ જગ્યા જે છે એમાં કુલ જગ્યા ઉપર સીધી ભરતી કરવા માટે પ્રતીક્ષા યાદી બનાવવાની છે. એના માટે ઉમેદવાર પાસેથી અરજી મંગાવવા આવી છે. કાર્યપાલક ઇજનેર બનવું હોય સુરત મહાનગરપાલિકામાં, પોસ્ટ તો છ જ છે પણ મેરિટ યાદી બનાવશે અને વન બાય વન, એક ન હોય તો બીજાને સ્થાન. તો અરજી જે કરવાની છે 13 જાન્યુઆરી, એટલે હવે આજે 10 કલાકથી અરજી કરી શકાશે. 27 જાન્યુઆરી એનો છેલ્લો દિવસ છે, તો 27 તારીખ સુધીમાં તમે કાર્યપાલક ઇજનેર માટે જાહેરાત કરી શકશો, ફોર્મ ભરી શકશો. પદનું જે વિવરણ છે કાર્યપાલક ઇજનેરની એક જગ્યા છે, SEBC માટે અનામત છે, જ્યારે ભવિષ્યમાં ખાલી પડનારી 5 જગ્યામાં એક ST, એક જગ્યા EWS અને એક બિન અનામતની 3 જગ્યા, આમાંથી એક જગ્યા મહિલા માટે અનામત રહેશે. આ અનામતનો રેશિયો કીધો. શૈક્ષણિક લાયકાતમાં તો સિવિલ કાર્યપાલક ઇજનેર છે એટલે ડિગ્રી ખરી, પણ સિવિલ એન્જિનિયર ડિગ્રી મેળવેલી હોય એ વધુ પ્રિફર છે. આ સિવાય વધુ માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ શકશો. અરજી કરવા માટે SMC ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે કાર્યપાલક ઇજનેર બનવા માટેની ઓનલાઈન એપ્લિકેશન કરવાની થશે, ડેટા તમારે એમાં ભરવાના થશે. ત્યાર પછીની જાહેરાત આપણે પણ જોઈએ. ખૂબ અલગ અલગ મિશ્ર ધાતુ નિગમ છે કેન્દ્ર સરકારનું, અને મિશ્ર ધાતુ નિગમના મેનેજમેન્ટ ટ્રેનીના સહિતની કુલ 61 જગ્યા ભરવા માટે આ જાહેરાત આવી છે. તો 15 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ મેનેજમેન્ટ ટ્રેનીની આ મેનેજર સહિતની કુલ 61 જગ્યા માટેની યાદી અરજી મંગાવવામાં આવી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારે 15 તારીખ સુધીમાં અરજી કરવાની છે. એની લાયકાત છે BE કે BTECની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વધુ માહિતી તમે વેબસાઇટ ઉપરથી મળી શકશો. વયમર્યાદા 40 વર્ષ સુધીની હોવી જોઈએ, એનાથી વધુ ન હોવી જોઈએ. સેલેરી 40,000થી 1,80,000 સુધીની સેલેરી મળવાપાત્ર છે. એની ઓફિશિયલ વેબસાઇટ છે એ તમે midhani.india.in department HRD/career@midhani ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકશો. ખરેખર એપ્લિકેશન ફી સામાન્ય છે, પણ SC ST PWD ESM ઉમેદવારને ફી ભરવાની નથી. જનરલ કેટેગરી આ સિવાયના જે ઉમેદવાર છે માત્ર 100 રૂપિયા અરજી ફોર્મ તમારે ભરવાનું છે. ઓનલાઈન તમારે અરજી કરવાની છે. તો મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ કેન્દ્ર સરકારનું આ એક સાહસ છે, એમાં તમે અરજી કરી શકો છો. રિઝર્વ બેન્ક કે કોઈ બેંકમાં આપણે જઈએ તો નોટો આપણા હાથમાં આવે, અને ઘણી વખત એવું થયું કે આ નોટો કોણ છાપતું હશે, નોટો છાપતા હશે, કઈ રીતે છાપતા હશે અને કેવી સત્તા હશે, આ ઘણા બધા પ્રશ્નો આવે ત્યારે કરન્સી નોટ ભારતની જે છે એની અલગ અલગ જગ્યાએ એના પ્રેસ છે. એમાંનો એક પ્રેસ નાસિક છે, અને નાસિકના પ્રેસમાં ટેકનિશિયન સહિતની 146 જગ્યાઓ છે. તો કરન્સી પ્રિન્ટિંગ પ્રેસ જે ભારત સરકારનું સાહસ છે એમાં 146 ખાલી જગ્યા છે, અને એ ભરવા માટેની અરજી મંગાવવામાં આવી છે. અને 25 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન તમે અરજી કરી શકશો. આ કરન્સી પ્રેસમાં ટેકનિશિયન માટેની જે લાયકાત છે તે ઉમેદવાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી BTECH કે BE કે BSc ટૂંકમાં સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વિસ્તૃત માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટ પરથી જાણવા મળશે. વયમર્યાદા 30 વર્ષ સુધીની છે. સેલેરી પણ 1,03,000 સુધી મળવાપાત્ર છે. એપ્લિકેશન ફી 600 રૂપિયા છે, અને અનામત અને SC ST ઉમેદવારને 200 રૂપિયા ભરવાની છે. અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને કેરિયર સેક્શનમાં જઈને તમે ઓનલાઈન અરજી ફિટ કરી શકશો. પસંદગીની જે પ્રક્રિયા છે, કરન્સી નોટ પ્રિન્ટિંગ પ્રેસ નાસિકમાં ટેકનિશિયન બનવા માટે, જુનિયર ટેકનિશિયન બનવા માટે ઉપરાંત સુપરવાઇઝરનું 149 સીટ છે, એમાં પસંદગી જે થાય છે એમ ઓનલાઈન તમારી એક એક્ઝામ લેવાશે. પછી સ્કિલ ટેસ્ટમાં અને ટાઈપિંગ ટેસ્ટ
તથા સ્ટેનોગ્રાફી ટેસ્ટમાં મેળવેલા માર્ક્સના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટના આધારે તમારું પસંદગી થશે. તો કરન્સી શ્રેષ્ઠ કરન્સી નોટ પ્રિન્ટિંગ પ્રેસ નાસિકમાં આ ટેકનિશિયન માટેની આ જાહેરાત પણ તમારા સુધી પહોંચાડી છે. દર્શક મિત્રો, આવી માહિતી પહોંચાડવાનો એક જ આશય હોય છે કે લોકો જાગૃત થાય, વિદ્યાર્થીને ખબર પડે કે આવી જગ્યાઓ હોય, એના માટેનું એક સ્વપ્ન બનાવે અને એની તૈયારી કરે તો કશું અશક્ય નથી. પણ માહિતી જ ન હોય તો વિચારી બનવાના કેમ આવે, એટલે આવી માહિતી તમારા સુધી આ શિક્ષણ વિષય કાર્યક્રમ મારફત પહોંચાડવાનો રિયલ નેટવર્કનો આ નમ્ર પ્રયાસ છે. ESIC રાજ્ય કર્મચારી વીમા નિગમ, આમ તો મહારાષ્ટ્ર રિજનની આ ભરતી છે. દરેક રાજ્યમાં કર્મચારીને આરોગ્ય માટેનું એક નિગમ છે અને એમાં પોતાનો ફાળો કંપનીનો ફાળો ભરાતો હોય અને કર્મચારી બીમાર પડે તો કર્મચારી વીમા નિગમમાં એને સારવાર મળે અને એ રીતે આ એક અસ્તિત્વમાં દરેક રાજ્યમાં નિગમ હોય છે. એમ મહારાષ્ટ્રમાં રાજ્ય કર્મચારી વીમા નિગમમાં ભરતી જાહેર થઈ છે રિજન માટેની, અને એ 5 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે. ધોરણ 10 અને ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં ડિવિઝન ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ કુલ 594 બેઠકો છે, એટલે ખૂબ સારું કહેવાય. લાયક 10-12 ને ગ્રેજ્યુએટ છે અલગ અલગ પોસ્ટ માટે, અને 594 એટલે લગભગ 700 બેઠક છે. અને મહારાષ્ટ્ર નિગમ, આજે કર્મચારી વીમા નિગમ મહારાષ્ટ્રના રિજનલ ઓફિસમાં આ પોસ્ટ માટેની જાહેરાત આવી છે, તો એમાં તમે અરજી કરી શકો છો. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે 15 ફેબ્રુઆરી, ત્યાં સુધીમાં અરજી કરવાની રહેશે. એમાં લાયકાત અપર ડિવિઝન ક્લાર્ક માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવું જોઈએ. આ સાથે કોમ્પ્યુટરમાં MS ઓફિસ આવડવું જોઈએ, ડેટાબેઝ વગેરેની જાણકારી હોવી જોઈએ. સ્ટેનોગ્રાફર માટે ધોરણ 12 પાસ અને MTS માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. વયમર્યાદા ખૂબ નાની 25 વર્ષ વચ્ચે જ હોવી જોઈએ, એટલે તાજા ગ્રેજ્યુએટ હોય એ લોકો જ અરજી કરી શકશે. સેલેરી પણ ખૂબ સારી છે, 25,000 સ્ટાર્ટ થાય 81,000 અને MTSમાં 15,000 સ્ટાર્ટ થાય તો 56,900 સુધીની સેલેરી મળશે. જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અધર માટે 250 રૂપિયા એપ્લિકેશન ફી છે. આજે 594 બેઠકો છે, એ બેઠકોમાં ડિવિઝન ક્લાર્ક, રાજ્ય કર્મચારી વીમા નિગમ મહારાષ્ટ્રના રિજન ઓફિસમાં ડિવિઝન ક્લાર્ક માટે 318 બેઠક, સ્ટેનોગ્રાફર માટે ખાલી 18 બેઠક, MTS માટે 258 બેઠક, આમ 594 બેઠક માટેની આ જાહેરાત છે. 15 ફેબ્રુઆરી સુધીમાં તમારે અરજી કરવાની છે. ઓનલાઈન અરજી કરવા માટેની આ વેબસાઇટ પણ તમે જોઈ શકો. ESIC એમ તમે કરશો એટલે ઓટોમેટિક બધી વેબસાઇટ એની ખુલશે અને એ મારફત તમે અરજી કરી શકશો. દર્શક મિત્રો, ન્યૂઝપેપરમાં કે કોઈ જગ્યાએ આવેલી માહિતી બસ તમને જગાડવા માટે, તમારા સુધી જાણકારી પહોંચાડવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. તમને અત્યારે કદાચ ઉપયોગી થતી હશે કે નહીં થતી હોય, તો જે નોકરી શોધતા હોય એને વધુ ઉપયોગી થાય, પણ ઉપયોગી ન થતી હોય અત્યારે તો પણ આવનારા સમય માટે આપણું બાળક કે આપણે માનસિક રીતે તૈયાર થઈએ, આવી જોબ માટે આપણે ટ્રાય કરી શકીએ, આવી જોબ માટે આપણે તૈયારી કરી શકીએ, આવા વિચાર આપણા બાળકમાં આવે એટલા માટે અમે દિવ્ય ભાસ્કરના સૌજન્યથી આ માહિતી તમારા સુધી અમે પહોંચાડીએ છીએ. દર્શક મિત્રો, ફરીવાર આવતા ગુરુવારે શિક્ષણ વિષય કાર્યક્રમમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.